નમસ્કાર, મિડડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારતના પશ્ચિમ કાંઠાની સુરક્ષા વધારવા કોસ્ટગાર્ડનો જહાજ C-161 પોરબંદરના બેડામાં કરાયું સામેલ. કાંઠા વિસ્તારમાં ઘૂસણખોરી અને દાણચોરી ડામવામાં મળશે મોટી મદદ. સર્વોચ્ચ અદાલતમાં કેવિયેટ દાખલ કરી ફી નિયમનના અમલમાં વિઘ્નને ઉકતું ડામવા માંગે છે રૂપાણી સરકાર. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી જાહેરાત. અમદાવાદ જિલ્લામાં ફી નિયમન બાબતે 350 શાળાઓની ફી નિર્ધારિત થઈ. 252 શાળાઓની દરખાસ્તની સુનાવણી પૂર્ણ થઈ. 66 શાળાઓએ સ્વૈચ્છિક ફી ઘટાડો કર્યો. ગાંધીનગર ખાતે આજથી ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યું ઉદઘાટન. 32 દેશોમાંથી આવેલા 10,000 જેટલા પાટીદાર ઉદ્યોગપતિઓ લેશે સમિટમાં ભાગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નીતિ આયોગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં દેશના 100થી વધુ જિલ્લાના અધિકારીઓ સાથે કરશે સંવાદ. જિલ્લાના વિકાસને વેગ આપવા સરકારના સઘન પ્રયાસ. રાજ્યસભામાં ટ્રિપલ તલાક ખરડા મુદ્દે ગતિરોધ યથાવત. સંસદનું શિયાળુ સત્રનો આજે અંતિમ દિવસ. ટ્રિપલ તલાક ખરડામાં સુધારાઓ દાખલ કરવા માંગતી કોંગ્રેસનો ઇરાદો કાયદા ઘડતરને વિલંબમાં નાખવાનો હોવાનું કહે છે નાણામંત્રી અરૂણ જેટલી. અમેરિકાના ઉત્તર પૂર્વ ભાગને ઘમરોળતું બરફનું તોફાન. ફ્લોરિડા, બોસ્ટન, ન્યુયોર્ક સહિતના વિસ્તારોમાં જનજીવન ઠપ. 3,000થી વધુ ફ્લાઇટો રદ. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ આજથી કેપટાઉનમાં શરૂ થશે. ઘરેલુ મેદાન પર ધમાકેદાર પ્રદર્શન બાદ ટીમ ઇન્ડિયા કરશે દક્ષિણ આફ્રિકાના પડકારજનક પ્રવાસથી નવા વર્ષની શરૂઆત. સમાચાર વિસ્તારપૂર્વક. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે ફી નિયમનમાં આગળ વધવા રૂપાણી સરકાર કટિબદ્ધ છે અને આ કામ માટે સર્વોચ્ચ અદાલતમાં કેવિયેટ પણ દાખલ કરશે. ફી નિયંત્રણ ધારા અંગે જે જજમેન્ટ આપ્યું, અમે પસાર કરેલા બિલને મંજૂરી આપી અને સરકારને આ ધારો લાવવાનો અધિકાર છે એવું જજમેન્ટ આપ્યું. આ અંગે સંચાલકો કોર્ટમાં જશે એવા અનુમાન ને ધારણા સાથે જ કેવિયેટ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી. કેવિયેટનો અર્થ થાય છે કે સામેવાળી પાર્ટી કોઈ માંગણી કરે તો અમને સાંભળ્યા સિવાય એની માંગણી મંજૂર ન થાય, એ કેવિયેટનો મતલબ છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ફી નિયમન બાબતે હાલ 4,350 જેટલી શાળાઓની ફી નિર્ધારિત થઈ ચૂકી છે, તેમજ 252 જેટલી આ બાબતની શાળાઓની દરખાસ્તની સુનાવણી પણ પૂર્ણ થઈ છે અને 66 જેટલી અન્ય શાળાઓએ સ્વૈચ્છિક રીતે ફી ઘટાડી છે. હાલ અમદાવાદ જિલ્લામાં 184 જેટલી શાળાઓના ફી નિયમન અંગે હુકમ કરવાના બાકી છે. જે સંચાલકો કોર્ટમાં ગયા છે તેઓનો પણ ત્વરિત હુકમ મળી જશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી. સંગઠનોને વિશ્વાસ રાખીને, પૂરેપૂરો વિશ્વાસ રાખીને કે જ્યાં આગળ હું કહી ચૂક્યો છું કે 15,000, 25,000 ને 27,000 એ કટ ઓફ ફી છે, એમણે મનમાંથી કાઢી નાખવા કે સપોઝ કોઈ શાળાની અત્યારે 27,000 ફી છે તો એવું ન માની લે કે 15,000 જ ભરવાની છે. એફઆરસી આગળ એણે દરખાસ્ત કરી હશે ને 27,000ના જો 24,000 નક્કી કરશે તો વાલીએ 24,000 ભરવા પડશે. અત્યારે એણે જૂન મહિનામાં 27 ભર્યા હશે તો 3,000 રૂપિયા એને રિફંડ પરત થશે. શાળામાં આવક થાય કે જાવક થાય, માત્ર એકાજ એકાઉન્ટ ઓપરેટ કરવાનું રહેશે. એ સિવાય કોઈ પ્રવૃત્તિ ચાલતી હશે તો ગેરકાયદેસર ગણાશે. હવે પછી આ એક નવું પ્રોવિઝન છે, એક એકાઉન્ટ સિવાયનું કોઈ એકાઉન્ટ નહીં રાખી શકે. સરકારની યોજનાઓના કોઈ પૈસા આવતા હોય તો એ પણ એને એ જ એકાઉન્ટમાં લેવાના રહેશે. એટલે એ ચિંતા દૂર થઈ ગઈ છે.
गांधीनगर खाते आज थी त्रिदिवसीय पाटीदार ग्लोबल बिजनेस समिट शुरू थी। समिट ने मुख्यमंत्री विजय रूपाणी तथा नायब मुख्यमंत्री नीतिन पटेले खुली मुकी थी। गुजरात में प्रथम वक्त योजाई रहे आ समिट में विश्व 32 जेटला देशों में 10,000 थी वधु पाटीदार उद्योगपतिओ भाग लेशे। समिट दरमियान विविध सेमिनार ने देश जाणीता चिंतकों और लेखकों संबोधन करशे। भारतना पश्चिम किनारानी सुरक्षा वधु मजबूत करवा कोस्टगार्डनु जहाज C-161 आजे पोरबंदरना बेड़ामा सामिल करायु छे। आ जहाजनी तैनाती गुजरातना कांठा विस्तारमा घुसणखोरी दाणचोरी अने गैरकायदे माछीमारी सहितना दूषणो डामवामा मोटी मदद मळशे। ICJS C-161 वाडीनारमा स्थान लेशे। 160 टन वजन धरावता आ जहाजनी लंबाई 27.64 मीटर छे। ते दरियामां 65 किलोमीटरनी झड़प हासिल करवा सक्षम छे। आईबी सर्वेलन्स अने बचाव कामगीरी सहितना ऑपरेशनमां आ जहाज पावरधू छे। उल्लेखनीय छे कि आ जहाज ऊंडा तेमज छीछरा बन्ने प्रकारना पाणीमां कामगीरी बजावी शके छे। संसद में शियाळु सत्रनो आजे अंतिम दिवस छे। लोकसभाना आरंभथी ज विपक्षना आक्षेपोना जवाब नाणामंत्री अरुण जेटली आप्या हता। लोकसभा अध्यक्ष सुमित्रा महाजने जणाव्यू के शियाळु सत्रमां 16 बिल रजू थया हता, तेमांथी 12 बिल पास कर्या छे। त्यारबाद लोकसभानी कार्यवाही अनिश्चित काल सुधी मुलतवी राखी छे, ज्यारे राज्यसभामां ट्रिपल तलाक बिल पास करवा माटे फरी चर्चा थशे तेवुं मानी शकाय छे। गईकाले विपक्षे ट्रिपल तलाक बिलमां सुधारा करवा माटे सिलेक्ट कमिटी समक्ष मुकवानी वात करी हती, जेथी पक्ष विपक्षना भारे होबाळा वच्चे बिल राज्यसभामां पसार थई शक्यु न हतु। जो के आजे बिल पास थाय तेवी आशा जणाई रही छे। अमेरिकाए पाकिस्तान ने सुरक्षा क्षेत्रे अपानारी अंदाजे 100 करोड़ डॉलर की मदद अटकावी दीधी छे। अमेरिकी विदेश विभागनु कहेवुं छे के पाकिस्तान में पग जमावीने बैठेला आतंकवादीओना सफायामां पाकिस्तान सदंतर निष्फळ गयुं होवाथी आ मदद रोकवानी जाहेरात करी छे। पाकिस्तान हक्कानी नेटवर्क अफगान तालिबान विरुद्ध सख्त वलण नहीं अपनावे त्यां सुधी कोईपण प्रकारनी सैन्य मदद करवामां आवशे नहीं। साथे ज अमेरिकाए पाकिस्तान ने धार्मिक स्वतंत्रताना गंभीर उल्लंघन ने लईने विशेष मॉनिटरिंग यादीमां समावेश करायो छे। पाकिस्तान आ यादीमां सामेल थनार प्रथम देश छे। अमेरिकाए पाकिस्तान ने अपाती सैन्य सहाय बंद करवानो निर्णय कर्यो छे, त्यारे आ विषे वधु विगतो मेळवीए अमारा दिल्लीना संवाददाता सिद्धार्थ सिब्बल पासेथी। सिद्धार्थ, अमेरिका ने पाकिस्तान के खिलाफ सख्त रवैया दिखा दिया है, भारत की मुहिम कहीं न कहीं रंग लाती हुई दिखाई दे रही है, आगे अब अमेरिका के सवाई से पाकिस्तान की इकोनॉमी पर क्या असर देखने को मिल सकता है? मैं आपको बता दूं, पाकिस्तान की अगर इकोनॉमी देख लें तो अभी अच्छे हालात से नहीं गुजरी और काफी सालों से अच्छे हालात से गुजर नहीं रही है। और बेसिकली अगर इकोनॉमी की बात करें तो एड डिपेंडेंट है लार्जली, और एड उसे कहां से मिलता है? चाइना से और यूएस से। अब ये जो एड कट रही है, बेसिकली ये एड मिलिट्री एड भी थी और जनरल एड भी थी, और ये इसलिए मिलती थी क्योंकि पाकिस्तान यूएस को लैंड रूट प्रोवाइड करता था अफगानिस्तान की तरफ। अब ये एड कटने की वजह से काफी इकोनॉमी को इम्पैक्ट हो सकता है, बट इसका थोड़ा एक रेपरकशन ये हो सकता है कि चाइना वो स्पेस को फिल अप कर सकती है। ऑलरेडी जिस दिन डोनाल्ड ट्रंप ने ट्वीट करा था 1 जनवरी को, उसके अगले दिन पाकिस्तान के स्टेट बैंक ने अनाउंस करा था कि युआन में अब ट्रेड हो सकता है, जो एक मूव तो दिखा रहा है, मेजर मूव दिखा रहा है चाइना का और पाकिस्तान एक दूसरे की तरफ, बट उससे कहीं ना कहीं ये भी है कि पाकिस्तान चाइना का एक कॉलोनी बन सकता है। ऑलरेडी CPEC चाइना पाकिस्तान इकोनॉमिक कॉरिडोर की वजह से उनकी जो वहाँ की जो लोकल सिचुएशन है वो काफी डिपेंडेंट हो गई है चाइनीज की तरफ, और उसे चाइनीज एक्सप्लॉइट कर सकते हैं। हम आपको बता दें कि चाइना अपना जो रोड एंड बेल्ट जो प्रोग्राम कर रहा है उससे बहुत सारी कंट्रीज के जो स्टेबिलिटी है, इकोनॉमिक स्टेबिलिटी काफी खतरे में आ गई है। मैं आपको जैसे एग्जाम्पल देता हूँ, श्रीलंका का एक पोर्ट है, उस पोर्ट को श्रीलंका ने वो कर दिया है, लीज कर दिया है चाइना को, क्योंकि वो कहीं ना कहीं पैसे नहीं जुटा पाया, और उसको लेके यूएस ने काफी चाइना को सुनाया है कि ऐसे प्रैक्टिसेस वो अपनाए जिससे कंट्रीज इकोनॉमिकली बैंकरप्ट ना हो। तो कहीं ना कहीं पाकिस्तान इकोनॉमिकली बैंकरप्ट हो सकता है चाइनीज प्रैक्टिसेस की वजह से, और कॉलोनी बन सकता है चाइना की। या सिद्धार्थ, पाकिस्तान के विदेश मंत्री का बयान आया कि अमेरिका पर अंधा भरोसा किया, यह हमारी गलती, अब पाकिस्तान क्या कर सकता और भारत को क्या फायदा हो सकता है?
पाकिस्तान की तरफ से रेटोरिक ही आता रहा है, मैं आपको बता दूं। दूसरी बात, जो पाकिस्तान के फॉरेन मिनिस्टर अब कह रहे हैं, सडनली ये जो चेंज ऑफ टोन आया है वो क्यों आया है, क्योंकि एड कट हो गई है। उससे पहले यही मिनिस्टर थे जो उनका राग लापते थे, ठीक है, पहली बात। दूसरी बात, अब पाकिस्तान एक्चुअली कुछ नहीं कर सकता है, पाकिस्तान इस फेट की तरफ खुद ही बढ़ा है, क्योंकि पाकिस्तान को पिछले पूरे साल 2017 में बहुत सारी स्टेटमेंट में आपको बता सकता हूँ, जिसमें पाकिस्तान को बहुत वार्निंग दी गई थी वॉशिंगटन की तरफ से, ये तक कहा गया था कि देर कैन बी रेपरकशंस ऑन रिलेशंस, बट पाकिस्तान बाज नहीं आया। उसका सबसे बड़ा इम्पैक्ट यही हुआ कि फर्स्ट तारीख को ही साल चढ़ते ही डोनाल्ड ट्रंप ने ट्वीट करा, लाइज एंड डिसीट मिले हैं पाकिस्तान की तरफ से, और जितनी हमने एड प्रोवाइड करी है तो उन्हें लीडरशिप को थोड़ा वेव को बनाया, यूएस लीडरशिप को। दूसरा, इंडिया क्या कर सकता है, इंडिया तो जो कर रहा है वो करता आया हुआ है। इंडिया पूरा अभी से नहीं, पिछले डेकेड से, पिछले दो तीन डेकेड से बोला जा रहा है कि इंडिया विक्टिम रह चुका है पाकिस्तान के स्टेट स्पॉन्सर्ड टेरर की वजह से, पर पाकिस्तान बाज नहीं आ रहा है। फाइनली अब जो भारत 20 साल से कह रहा है दुनिया सुन रही है। सिद्धार्थ धन्यवाद, આહતા અમારા સંવાદદાતા દિલ્હીથી, અને હવે સમાચારમાં આગળ વધીએ। ભારતે પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના બળજબરીપૂર્વકના નિવેદન અંગેનો વીડિયો જાહેર કરતા પાકિસ્તાનની સખત શબ્દોમાં ટીકા કરી છે। ભારતે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જાધવનો વીડિયો જાહેર કરતા મજબૂત જવાબ આપ્યો છે। વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું કે પાકિસ્તાનની આવી બાબતોથી કોઈ આશ્ચર્ય નથી। બળજબરીપૂર્વક નિવેદનનો વીડિયો જાહેર કરવાની પાકિસ્તાનની જૂની ટેવ છે। પાકે સમજવાની જરૂર છે કે આ પ્રકારના વીડિયો પર કોઈ વિશ્વાસ કરતું નથી। જાધવે વીડિયોમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન સરકાર તેમની સારી દેખરેખ રાખે છે। બિહારના ચર્ચિત ચારા કૌભાંડમાં સીબીઆઈની વિશેષ અદાલત બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવ સહિત 16 આરોપીઓને સજાની જાહેરાત કરી શકે છે। આજે વિડીયો કોન્ફરન્સના મદદથી સજાની જાહેરાત થશે। કોર્ટ લગભગ 21 વર્ષ જૂના કેસમાં લાલુપ્રસાદ સહિત 16 આરોપીઓને 23 ડિસેમ્બરે આરોપી જાહેર કર્યા હતા। આરોપી જાહેર થતા લાલુપ્રસાદને રાંચીના કારાગારમાં મોકલી દેવામાં આવ્યા હતા, અત્યારે તે જેલમાં જ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક સંમેલનને સંબોધિત કરશે જેમાં દેશના એવા જિલ્લા ભાગ લેશે જે ઝડપથી બદલાઈ રહ્યા છે। સાથે પ્રધાનમંત્રી 100 જેટલા જિલ્લાના અધિકારીઓ સાથે પણ સંવાદ કરશે। આ સંમેલન ન્યૂ ઇન્ડિયાના વિઝનને ધ્યાનમાં રાખીને આયોજિત કરાયું છે। સરકાર વિકાસમાં પાછળ રહી ગયેલા જિલ્લામાં વિકાસ વેગવંતો થાય તે માટે પ્રયાસ કરી રહી છે। ગયા વર્ષે ઓગસ્ટમાં પણ પ્રધાનમંત્રીએ કેટલાક જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો। તેમણે જિલ્લા અધિકારીઓ પાસે સામાજિક આર્થિક વિકાસ માટે કાર્ય કરવા અપીલ કરી છે। સાથે જ 115 જિલ્લાના કામ કેન્દ્રીય મંત્રીને સોંપ્યા છે જે છેવાડાના અને વિકાસથી વંચિત જિલ્લાઓનો વિકાસ ઝડપી કરશે। ભાવનગરની ઐતિહાસિક વિરાસત તખતેશ્વર મહાદેવ મંદિર શહેરની આગવી ઓળખ બની શોભા વધારી રહ્યું છે। સંત મસ્તરામ બાપુની પ્રેરણાથી ભાવેણાના રાજવીના નામે તખતેશ્વર મહાદેવ મંદિર બંધાયેલું હતું। શહેરમાં સૌથી વધુ ઊંચાઈએ બિરાજમાન મહાદેવના દર્શને શ્રદ્ધાળુઓનો મોટો વર્ગ આવે છે। ભાવનગરની આગવી ઓળખ અને હજારો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર એવા ઐતિહાસિક તખતેશ્વર મહાદેવ મંદિરના નિર્માણમાં 125 વર્ષ પૂર્ણ થતા શિવભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયો છે। આ પ્રસંગની ઉજવણીના ભાગરૂપે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે। આ મંદિર ઉત્તમ કળા સાથે મજબૂતાઈનો પુરાવો છે। ધરતીકંપ અને વાવાઝોડાની કુદરતી આફતો વચ્ચે પણ મંદિર મજબૂત રીતે ઉભું છે। સ્થાનિકોની સાથે વિદેશીઓ માટે પણ આ મંદિર આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે। આ મંદિરમાં માણસોની સંખ્યા વધારે આવે છે દર્શનમાં, કારણ કે આ મંદિર આપણે સોમનાથની જેમ જ છે પ્રખ્યાત, કે માણસ અહીંયા દર્શન કરીને સોમનાથના દર્શનનો અનુભવ, ધન્યતા અનુભવે, એ રીતે અહીંયા ધન્યતા અનુભવે છે। પાટણની તારાબેન પ્રાથમિક કન્યાશાળા ખાતે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાંગ બાળકો માટે એસેસમેન્ટ અને સાધન સહાય કેમ્પ યોજાયો હતો, જેમાં પાટણ, ચાણસ્મા, સિદ્ધપુર અને સરસ્વતી એમ 4 તાલુકાના વિવિધ પ્રકારની શારીરિક ખામીવાળા 250થી વધારે બાળકોને તપાસવામાં આવ્યા હતા। ખાસ કરીને બાળકોના ખામીવાળા અંગોની નિષ્ણાતો દ્વારા ચકાસણી કરાઈ હતી। હવે આ બાળકોને જરૂરી સાધનો કાનપુર સ્થિત એમ્બિકો કંપની પૂરા પાડશે, જેમાં જરૂરી સાઇઝ મુજબના કેલિપર, વ્હીલચેર, ટ્રાયસિકલ, બ્લાઇન્ડ કીટનો સમાવેશ થાય છે।
દિવ્યાંગ બાળકોની યોગ્ય તપાસ થતા વાલીઓ અને બાળકોમાં હરખની લાગણી જોવા મળી હતી. આજે બાળકો હાજર રહેશે. એ લોકોને પગની તકલીફ હોય, એને કેલિપર છે, ટ્રાયસિકલ છે, વ્હીલચેર છે, પગ કપાયેલો હોય, હાથ કપાયેલો હોય તો આર્ટિફિશિયલ એમને હેન્ડ આપવામાં આવશે. ત્યારબાદ હિયરિંગ ઇમ્પેરવાળા બાળકો છે એ લોકોને હિયરિંગ એડ આપવામાં આવશે, અને ટોટલી બ્લાઇન્ડ બાળકોને ટોટલી બ્લાઇન્ડની બ્લાઇન્ડ કીટ આપવામાં આવશે. મારા બે બાળકો છે, એક બાબો છે 12 વર્ષનો અને એક બાબો છે 9 વર્ષનો. એને બોલવાની સાંભળવાની તકલીફ છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં આવેલ નિધિ ગાયનેકોલોજીસ્ટ હોસ્પિટલમાં સ્ત્રીરોગ અને પ્રસૂતિના ડોક્ટર દીપક ખીમવાણીએ કેસ ફોર્મ એફ, રજીસ્ટ્રેશન અને મહિલા દર્દીની સહમતિ વગર સોનોગ્રાફી કરી હતી. મોડાસાના બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર જીજ્ઞાબેન જયસ્વાલે ઓચિંતી મુલાકાત લેતા ડોક્ટર ખીમવાણી સોનોગ્રાફી કરતા પકડાયા હતા. ખીમવાણીએ મંજૂરી ન હોવા છતાં મહિલાની સોનોગ્રાફી કરી મશીનમાંથી ડેટા ડિલીટ કર્યાનું પણ બહાર આવ્યું છે. સરકારના બેટી બચાવો બેટી વધાવોના અભિગમનો ડોક્ટર દ્વારા ઉલ્લંઘન થયો હોય તેમ લાગતા નિધિ ગાયનેકોલોજીસ્ટ હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરાયું હતું. જપ્ત કરાયેલી કોમ્પ્યુટર હાર્ડ ડિસ્કને વધુ તપાસ માટે એફએએસએલમાં મોકલવામાં આવી હતી. અનુસરવાનો હોય છે. તેઓએ નવીન સોનોગ્રાફી મશીન અહીંયા ખરીદેલ હતું અને તેઓને ક્રોસ ચેકિંગ માટે જ્યારે હું અહીંયા આવી હતી ત્યારે તેઓ એએનસીનું સોનોગ્રાફી કરી રહ્યા હતા અને એમાં તેઓએ એમનો કેસ પેપર પણ કાઢેલ નથી, ફોર્મ એફ ભરેલું નથી, તેઓનું રજીસ્ટ્રેશન કરેલું નથી, ઇવન પેશન્ટનું જે કન્સેન્ટ લેવાનું હોય છે સોનોગ્રાફી માટેનું તે પણ તેઓએ લીધેલ ન હતું. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં આવેલી વેટરનરી કોલેજ અને હોસ્પિટલમાં રાજકોટની કાઠિયાવાડી ઘોડીના પેટમાં શંકાસ્પદ કેન્સરની 9 કિલોની ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના પશુ ચિકિત્સા મહાવિદ્યાલયના વેટરનરી વિભાગમાં પશુઓ માટે ગુજરાતની શ્રેષ્ઠતમ સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે. પશુ ચિકિત્સકો ડોક્ટર જેએચ પટેલ, ડોક્ટર જાવિયાએ ઘોડાના નિદાન બાદ તેના પેટની ગાંઠનું સફળ ઓપરેશન કર્યું હતું. આ સરકારી પશુ હોસ્પિટલમાં પશુની રૂંવાટી અને વાળની તંદુરસ્તી સાથે ચામડીના મૂળ દેખાવ માટે પણ બ્યુટીફિકેશન વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. પશુપાલકોને ઘણી વખત પશુના સારા દેખાવને લીધે પણ પશુના વેચાણ વખતે સારી રકમ મળતી હોય છે, એ ધ્યાને રાખીને આ સારવાર શરૂ કરવામાં આવી છે. પશુઓની જુદી જુદી બીમારીઓના નિદાન માટે ડિજિટલ એક્સરે મશીન, સોનોગ્રાફી મશીન, ડેન્ટલ કેર યુનિટ, સીરમ એનાલાઇઝર, ક્રાયો સર્જરી યુનિટની પણ સુવિધા છે. વડોદરા ઓએનજીસી ખાતે રાષ્ટ્રીય કક્ષાની એથ્લેટિક સ્પર્ધા યોજાઈ. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઓએનજીસીના કર્મચારીઓ માટે યોજાયેલી એથ્લેટિક સ્પર્ધા 7 જાન્યુઆરી સુધી ચાલશે. સમગ્ર દેશના 7 વિભાગોમાંથી 280 ખેલાડીઓએ વડોદરા ખાતે સ્પર્ધામાં ભાગ લીધો છે. સ્પર્ધામાં દોડ, લાંબો કૂદકો, ગોળા ફેંક, ભાલા ફેંકની રમતો યોજાઈ છે. વિવિધ વયની મહિલાઓ અને પુરૂષો માટે જુદી જુદી સ્પર્ધાઓ પણ રાખવામાં આવી છે. સ્પર્ધાના અંતિમ દિવસે વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવશે. ઓએનજીસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને બેઝિન મેનેજર અરૂણકુમારે સ્પર્ધાનું હેતુ અને તેમજ આયોજન વિશે વધુ માહિતી આપી હતી. विकास के लिए भी पूरे देश में अद्भुत कार्य कर रहा है और कई इनिशिएटिव ओएनजीसी द्वारा दिए गए हैं और उसी के अंदर अपने कार्मिकों को, अधिकारियों को, सबको एक अवसर प्रदान किया जाता है कि वो अपने स्पोर्ट्स के फील्ड में भी जो अपनी टैलेंट है और उसको वो डेमोन्स्ट्रेट कर सकें. इस इवेंट में हमारे 7 सेक्टर से लगभग 280 प्रतिभागी जो है इसमें भाग ले रहे हैं. इसमें मेल और फीमेल दोनों हैं और अलग अलग आयु वर्ग में ये प्रतियोगिताएं आयोजित होंगी और ये 3 दिन का आयोजन है. શિયાળાની ઠંડી જામતી જાય છે ત્યારે હવામાન વિભાગે પણ 72 કલાક કોલ્ડવેવની આગાહી આપી છે. રાજ્યના વાતાવરણમાં કોલ્ડવેવની અસર સમગ્ર પ્રસરી ગઈ છે. યાત્રાધામ અંબાજી પંથકમાં પણ ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. અંબાજીના બજારો પણ સવારે નિર્ધારિત સમય કરતાં મોડા ખુલ્યા હતા, જ્યારે રસ્તા પર ધુમ્મસભર્યું વાતાવરણ હોવાના કારણે વાહનની સંખ્યા પણ પાંખી જણાઈ હતી. હાડગાળતી ઠંડીથી બચવા અને ગરમી મેળવવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે.
વિકાસના ગુજરાત મોડેલનું પ્રતિબિંબ પાડતું દેવભૂમિ દ્વારકાનું ગુંદા ગામ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યું છે. અનોખી વ્યવસ્થા અને સ્વચ્છતાના કારણે ગુંદા ગામે અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. વર્ષ 2007 અને 2016માં રાષ્ટ્રપતિના હસ્તે નિર્મળ ગ્રામ પુરસ્કાર ગુંદા ગામને પ્રાપ્ત થયો હતો, તો વર્ષ 2010-11માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સ્વચ્છ ગ્રામ પુરસ્કાર મળ્યો હતો. આ સાથે 2016માં વિતરણ બાબતે વાસ્મો દ્વારા પણ પુરસ્કાર એનાયત કરાયો હતો. 2015માં રાજ્યના તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા સ્વચ્છ ગ્રામ પંચાયતનો પુરસ્કાર આ ગામને મળ્યો હતો. આટલા એવોર્ડ મેળવનાર ગુંદા ગામે સમગ્ર દેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. ગ્રામ પંચાયતમાં સ્વચ્છ એવોર્ડ મળ્યો છે અને બીજા ઘણા નાના નાના એવોર્ડ મળેલ છે. કચરો ઘેરે ઘેરેથી લઈ છે એટલે અહીંયા ગામમાં મચ્છર કે ઉપદ્રવ થતો નથી અને આરોગ્ય વ્યવસ્થિત રહે છે. ગામમાં અહીંયા આરોગ્ય પ્રાથમિક કેન્દ્ર આવેલું છે અને એમાં મેડિકલ ઓફિસર રહે છે, પણ સ્ટાફ એ સારો છે અને રેગ્યુલર કામગીરી બજાવે છે અને એમાં દવા બવા ઘટતી હોય તો ગામ તરફથી ભાઈ ફંડ અમે એકઠું કરી અને કોઈ દર્દીને મુશ્કેલી પડે તો અમે ગામ પંચાયત અથવા તો બીજી અન્ય સંસ્થાઓ મારફત વ્યવસ્થા કરીએ છીએ. 100% શૌચાલય આવેલ છે, આખા ગામમાં પાકા રસ્તાઓ છે, દરેક ઘરે પાઇપલાઇન દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે, ગામમાં દરેક ઘરે શૌચખાડા બનાવવામાં આવેલ છે. ગામમાં કોઈ પણ પ્રકારની જાહેરાત કરવાની હોય તો પંચાયત દ્વારા માઇક સિસ્ટમથી આખા ગામમાં સંભળાય તેવી વ્યવસ્થા છે. ગામે પંચાયત વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. ગામે 100% સફાઈ વેરો વસૂલ કરવાથી સરકાર શ્રી દ્વારા અંદાજે 2.5 લાખ જેટલી પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવવામાં આવે છે દર વર્ષે. શિયાળાની ઋતુમાં વહેલી સવારે કડકડતી ઠંડી પડી રહી છે, જેના કારણે લોકો ઠંડીમાં ઠૂઠવાઈ જાય છે. પરંતુ આવી ઠંડીથી બચવા માટે લોકો અવનવા ઉપાયો અજમાવતા હોય છે. સાથે પોતાના આરોગ્યની જાળવણી માટે પરોઢીએ શહેરના રસ્તાઓ અને બગીચાઓમાં પહોંચી જઈને ચાલવાનો આનંદ ઉઠાવે છે. જોઈએ એક રિપોર્ટ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શહેરીજનો જાહેર બગીચાઓમાં લટાર મારી રહ્યા છે તથા દોડવાનો અને ચાલવાનો આનંદ ઉઠાવી રહ્યા છે, તો કેટલાય યુવાનો પોતાના મિત્રો સાથે અંગ કસરતના દાવ કરતા નજરે પડી રહ્યા છે. આ તમામ લોકો પોતાના આરોગ્યની સાર સંભાળ માટે વહેલી સવારની ઠંડીનો આનંદ માણી રહ્યા છે. તો દ્રશ્યમાં જોઈ શકાય છે કે શરીરને યોગ્ય કસરત આપ્યા બાદ લોકો ગરમા ગરમ આયુર્વેદિક કાવો આરોગી રહ્યા છે. શિયાળામાં તો ખરેખર સવારના ચાલવાની તો જે આનંદ આવે છે અને એ આનંદની સાથે સાથે શરીરમાં જે આપણને તાજગી અને સ્ફૂર્તિ મળે છે એ બદલ તો ખરેખર કુદરતનો બી આભાર માનવો જોઈએ. કાવો પણ મળતો હોય છે જે શરદી ખાંસી માટે ખૂબ જ ઉત્તમ છે. ભાગદોડ વાળી જિંદગીથી બહાર નીકળી અને સવારે મોર્નિંગ વોક પર જઈ શકો છો, જેના કારણે તમારા હેલ્થના ઇસ્યુ પણ ઘણા જ ઓછા થઈ શકે છે. અમદાવાદમાં અત્યારે હાલ હવાલના ઠંડી થોડી વધવામાં છે અને અમે અત્યારના સવારના મોર્નિંગ ડિસ્ટન્સ જે બોડી એક્સરસાઇઝ ફ્રી એક્સરસાઇઝ કરવા માટે અથવા બોડી ડિસ્ટન્સમાં બોડી વર્કઆઉટ માટે રનિંગ માટે સવારના મોર્નિંગ અત્યારે અહીંયા આવી છે બધા. અમદાવાદમાં 5મા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ નવોદિત યુવા લેખકો વિચારકો અને સર્જકોને અભિનંદન પાઠવ્યા હતા. તો ફેસ્ટિવલમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નવી યુવા પ્રતિભાઓને આગળ વધારવા માટે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ ઉપકારક બની રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતિપ્રાપ્ત લેખકો અને કવિઓ હાજર રહ્યા હતા. અમેરિકાના ઉત્તર પૂર્વના વિસ્તારોને બરફનું શક્તિશાળી તોફાન બોમ્બ સાયક્લોન હાલ ઘમરોળી રહ્યું છે. અત્યાર સુધીમાં હિમપ્રપાતના કારણે 12 જેટલા લોકોના મૃત્યુ થયા છે. ફ્લોરિડા, બોસ્ટન, મેસેચ્યુસેટલ, ન્યુયોર્ક અને કેરોલિના સહિતના વિસ્તારોમાં ભારે હિમપ્રપાતના પગલે ઠેર ઠેર બરફના થર જામી ગયા છે. ઇમારતો, વૃક્ષો અને પાર્ક કરેલા વાહનો પર સફેદ બરફથી ચાદર પથરાઈ ગયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બરફવર્ષાના કારણે રોડ, રેલવે તેમજ વિમાન સેવા ખોરવાઈ છે અને અંદાજે 3000થી વધુ ફ્લાઇટો રદ કરવાની ફરજ પડી છે. 113 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા જનજીવન ઠપ થઈ ગયું છે. તોફાની પવનોની તીવ્રતા વધવાની અને તાપમાનનો પારો ગગડીને -22 ડિગ્રી થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દરિયામાં ઊંચા મોજા ઉછળતા કાંઠાના વિસ્તારમાં પૂરની પણ શક્યતા છે.
ક્રિકેટ ભારતીય ટીમ આજથી દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉનમાં પ્રથમ ટેસ્ટ રમવા માટે મેદાનમાં ઉતરશે. સાથે જ ટીમ ઇન્ડિયા ઇતિહાસ રચવાના ઇરાદે મેચની શરૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકામાં ભારતીય ટીમનો રેકોર્ડ સારો નથી રહ્યો. 25 વર્ષથી ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં 6 ટેસ્ટ સિરીઝ રમ્યું છે, પણ એક પણ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. તો આ વખતે 3 ટેસ્ટની શ્રેણીમાં વિજય મેળવી ઇતિહાસ રચવાની તક ભારતીય ટીમ પાસે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2018 ફ્રેન્ચાઇઝી માટે કયા ખેલાડીઓને ટીમમાં રિટેન કરશે તેની જાહેરાત થઈ ગઈ છે. મુંબઈમાં થયેલ કાર્યક્રમમાં વિવિધ ટીમના મેનેજરોએ રિટેન કરેલ ખેલાડીઓની વિગત આપી હતી. 2 વર્ષ પછી આઈપીએલમાં પરત ફરેલ ચેન્નાઈ સુપર કિંગ્સે મહેન્દ્રસિંહ ધોની, રવિન્દ્ર જાડેજા અને સુરેશ રૈનાને રિટેન કર્યા છે. મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહને રિટેન કરવાનો નિર્ણય લીધો છે. ત્યાં દિલ્હી ડેર ડેવિલ્સે જાહેર કર્યું કે ઋષભ પંત, શ્રેયસ અય્યર અને ક્રિસ મોરિસને રિટેન કરશે. આજે સોશિયલ મીડિયામાં પીએમનું ટ્વીટ, જલમાર્ગ પરિયોજના, દીપિકા પાદુકોણેનો જન્મદિવસ અને દિલ્હીમાં ભારત ઇઝરાયલના શિલ્પકારોના પ્રદર્શનનો વીડિયો ચર્ચામાં છે. જોઈએ આ રિપોર્ટ. આજે ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનો જન્મદિવસ છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર ટ્વીટ કરી તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. સાથે જ લખ્યું છે કે તેમણે ભાજપના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પીએમએ તેમના લાંબા અને સ્વસ્થ જીવનની કામના કરી હતી. તેમનું આ ટ્વીટ ખૂબ લાઇક થયું છે. ઇન્ડો બાંગ્લાદેશના પ્રોટોકોલ માર્ગ સાથે જલમાર્ગ વિકાસ પરિયોજના ઉત્તર પૂર્વ અને આપણા પાડોશી દેશ બાંગ્લાદેશ અને મ્યાનમારને જોડે છે. પ્રધાનમંત્રી કાર્યાલયના ટ્વિટર પેજ પર આ વિડીયો પોસ્ટ કરાયો છે. વિકાસ દ્વારા સાકાર કરને કા પ્રયાસ તેજી સે જારી હૈ. ગંગા નદી પર રાષ્ટ્રીય જલમાર્ગ એક કા વિકાસ ઇસી પ્રયાસ કા હિસ્સા હૈ. હાલાંકિ તીર્થરાજ પ્રયાગ સે હલ્દિયા તક લગભગ 1620 કિલોમીટર કે હિસ્સે કો સન 1986 મેં હી રાષ્ટ્રીય જલમાર્ગ ઘોષિત કિયા ગયા, લેકિન ઇસકે વિકાસ કે દિશામાં કોઈ ખાસ પ્રગતિ નહીં હો પાઈ. પરંતુ વર્તમાન સરકાર કે આને કે બાદ ઇસ જલમાર્ગ કે વિકાસ કે લિયે સમન્વિત પ્રયાસ કિયે જા રહે હૈ. આધારને કારણે ભૂતિયા શિક્ષકો પર આવી દવાઈ. મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર ટ્વિટર પેજ પર આ માહિતી પોસ્ટ કરાઈ છે, જેમાં લખ્યું છે કે કોલેજોમાં 1,30,000 ભૂતિયા શિક્ષકોને આધાર કાર્ડના માધ્યમથી શોધવામાં મદદ મળી છે. આ ટ્વીટ ખૂબ રીટ્વીટ થઈ રહ્યું છે. આજે બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણેનો જન્મદિવસ છે. 5 જાન્યુઆરી 1986 રોજ ડેનમાર્કમાં જન્મેલી દીપિકા પાદુકોણે જાણીતા પૂર્વ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણની પુત્રી છે. કન્નડ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરનાર દીપિકાએ ઓમ શાંતિ ઓમ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મની સફળતાથી દીપિકા છવાઈ ગઈ હતી અને આજે સૌથી વધુ કમાણી કરતી હિરોઈનોની લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. હાઉસફુલ, લફંગે પરિંદે, આરક્ષણ, કોકટેલ, ચેન્નાઈ એક્સપ્રેસ, બાજીરાવ મસ્તાની, XXX જેવી ફિલ્મોમાં દીપિકાની દમદાર ભૂમિકાની ખૂબ ચર્ચાઓ થઈ હતી. હાલમાં દીપિકાની પદ્માવતી ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. ત્યારે સોશિયલ મીડિયામાં દીપિકાના ચાહકો શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે. નવી દિલ્હીમાં ભારત અને ઇઝરાયલના શિલ્પકારો પોતાની કળાનું પ્રદર્શન કરી રહ્યા છે. ઇઝરાયલના નાહિત નામનો આ કલાકાર તારમાંથી સુંદર ઘોડો તૈયાર કરી રહ્યો છે. અહીં પરંપરાગત હસ્તકળા, શિલ્પકળા, વસ્ત્રો અને ક્લાસિકલ ડાન્સની ઝલક આ કાર્યશાળામાં જોવા મળી રહી છે, જેમાં બંને દેશોના કલાકારો પોતાની સાંસ્કૃતિક વિરાસતોનું અને કળા કારીગરીનું પ્રદર્શન કરી રહ્યા છે. આ કાર્યશાળા 15 દિવસ સુધી ચાલવાની છે. ડીડી ન્યૂઝનો આ વિડીયો યુટ્યુબ પર ખૂબ જોવાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને આ સાથે મિડ ડે ન્યૂઝ સમાપ્ત થયા. નમસ્કાર.